વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 યુનિટ 2 એ સી કેન વોક જે છે એ પાર્ટની એક્ટિવિટી 5 જોઈશું. તો આ યુનિટના આગળના જો વિડીયો જોવા હોય તો એનું ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક મૂકેલી છે, એના પર ક્લિક કરશો તો તમને એના વિડીયો જોવા મળશે. તેમજ અહીંયા રાઇટ સાઈડ પર જે આઈ બટન આવે છે એના પર ક્લિક કરશો તો પણ તમને એના વિડીયો જોવા મળશે. તો ચાલો આપણે જોઈએ એક્ટિવિટી 5, લિસન ટુ ધ સ્ટોરી. વાર્તા જે છે એને લિસન એટલે સાંભળવાની છે, ધેન રીડ ઇટ પછી એને વાંચવાની છે. તો ચલો જોઈએ. ધ સીપ ઓફ ડેઝર્ટ. તો અહીંયા આગળ જે આપ્યું છે એસ એચ આઈ પી સીપ, શીપ એટલે જહાજ અથવા તો વાહન. ડે ઓફ ડેઝર્ટ, ડેઝર્ટ એટલે રન, ઓફ એટલે નું, રનનું વાહન અથવા તો રનનું વાહન, બરાબર છે. તો જે સીપ છે એ રનનું વાહન છે, બરાબર છે. તો એ આપણે આ જે સ્ટોરી છે એને આપણે જોવાની છે. લાયન્સ ઇઝ રોરિંગ, તો અહીંયા આવ્યું છે રોરિંગ એટલે કે ગર્જના કરે છે લાયન, અને કહે છે, શું કહે છે, હુ આર યુ, તમે કોણ છો. કેમલ સેઝ લુકિંગ ડાઉન ઇટ ધ લાયન, કેમલ શું કરે છે, લુકિંગ ડાઉન એટલે કેમલ ઊંચું હોય છે, બરાબર, એટલે થોડું નીચું જાય, લુકિંગ ડાઉન એટલે નીચે, ડાઉન એટલે નીચે, નીચે જુએ છે, લાયન તરફ જુએ છે અને કહે છે આઈ એમ ધ સીપ ઓફ ધ ડેઝર્ટ, હું રણ જે છે એનું વાહન છું. હુ આર યુ, તમે કોણ છો. લાયન સેઝ ડોન્ટ યુ નો મી, લાયન કહે છે શું તું મને ઓળખતો નથી, તો તું મને જાણતો નથી. આઈ એમ ધ કિંગ ઓફ ધ ફોરેસ્ટ, શું કહે છે, આઈ એમ ધ કિંગ ઓફ ધ ફોરેસ્ટ, હું જે ફોરેસ્ટ એટલે જે જંગલ છે એનો હું રાજા, કિંગ એટલે હું રાજા છું. કેમલ સેઝ આર યુ, ઓ આઈ સી, કેમલ કહે છે એવું તમે છો, ઓ એવું છે, એમ કહે છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ લાયન્સ ઇઝ યુ કોલ યોર સેલ્ફ ધ સીપ ઓફ ધ ડિઝર્ટ. લાયન કહે છે કે તું તારી જાતને, યોર સેલ્ફ પોતાની જાતને સીપ ઓફ ધ ડિઝર્ટ, શું કહે છે, તું તારી જાતને સીપ ઓફ ધ ડેઝર્ટ, યોર સેલ્ફ એટલે પોતાની જાતને સીપ ઓફ ધ ડેઝર્ટ કહે છે, એટલે કે રણનું વાહન કહે છે. હાઉ કેન યુ બી એ સીપ, ટુ સીપ એટલે કે વાહન કઈ રીતના બની શકે. યુ આર એન એનિમલ, તું તો એક પ્રાણી છે. કેમલ સેઝ લુક એટ માય ફીટ, ફીટ એટલે પગ, જો મારા પગ જો, દે આર થીક એન્ડ પેડેડ, તે કેવા છે, થીક એટલે જાડા છે, એન્ડ પેડેડ એટલે કે ગાદીવાળા છે. ધ હોટ સન ડઝ નોટ બર્ન ધેમ, બરાબર છે, બર્ન એટલે કે એને દજાડી શકશે નહીં, જે ગરમ, હોટ એટલે ગરમ, જે ગરમ સૂર્ય છે, સન એટલે સૂર્ય, જે ગરમ સૂરજ પણ છે એને બર્ન એટલે દજાડી શકશે નહીં, એટલા એના પગ ગાદીવાળા છે. લાયન સેઝ માય ફીટ આર પેડેડ ટુ, તો લાયન કહે છે મારા જે પગ છે એ પણ પેડેડ એટલે કે ગાદીવાળા છે. થ્રોન્સ ડોન્ટ પ્રિક ધેમ એન્ડ આઈ કેન રન 80 કિલોમીટર્સ પર અવર. આગળ એમ કે છે થ્રોન્સ એટલે કે જે કાંટા જે છે, થ્રોન્સ એટલે કાંટા, ડોન્ટ પ્રિક, પ્રિક એટલે ગોચાશે નહીં, બરાબર, એને જે કાંટા છે એ પણ એને ગોચાતા નથી. એન્ડ આઈ કેન રન 80 કિલોમીટર્સ પર અવર, અને હું 80 કિલોમીટરની ઝડપ, કલાકની 80 કિલોમીટરની ઝડપે હું દોડી શકું છું. કેમલ સેઝ ધેટ્સ ટ્રુ, એ સાચું છે, યુ કેન રન 80 કિલોમીટર્સ એન અવર ઇન ધ ફોરેસ્ટ, બટ કેન યુ રન ઇવન 1 કિલોમીટર ઓન ધ હોટ સેન્ડ. કેમલ કહે છે એ સાચું છે, તું કલાકની 80 કિલોમીટરની ઝડપે જંગલમાં દોડી શકે છે, પરંતુ તું શું આ હોટ સેન્ડ, એટલે હોટ એટલે ગરમ અને સેન્ડ એટલે રેતી, આ ગરમ રેતી પર તું દોડી શકે છે. તો લાયન સેઝ મે બી નોટ બટ, લાયન કહે છે શક્ય નથી પણ, બરાબર છે, આ રીતના કહે છે. આગળ જોઈએ કેમલ ઇન્ટરપ્ટિંગ એટલે કે વચમાં બોલે છે અને કહે છે એન્ડ યુ કાન્ટ લીવ વિધાઉટ વોટર ફોર અ વીક, કેન યુ, અને કહે છે તું એક વીક, એક અઠવાડિયું પણ પાણી વગર રહી શકે નહીં, કેન યુ, તું રહી શકે. લાયન્સ ઇઝ
નો આઈ કાન્ટ ના હું ના રહી શકું આઈ નીડ વોટર એવરી ડે મારે એવરી એટલે દરરોજે પાણી જોઈએ છે બટ ડોન્ટ ટેલ મી કેન યુ ડુ વિધાઉટ વોટર પણ તું મને આવું ના કહીશ શું તું પાણી વગર રહી શકીશ કેમલ સેસ યસ આઈ કેન કેમલ કહે છે હા હું રહી શકું છું દેર આર નો રિવર્સ ઓર લેક્સ ઇન એ ડેઝર્ટ કે છે જો રિવર્સ એટલે કે નદી અને લેક્સ એટલે તળાવ તો એમ કે છે કેમલ એમ કે છે જો ડેઝર્ટ એટલે કે રણમાં કોઈ નદી પણ નથી હોતી નદીઓ પણ નથી હોતા અને તળાવ પણ નથી હોતા બટ દેટ ડઝ નોટ બોધર મી બોધર એટલે ચિંતા તો એની મને કોઈ ચિંતા નથી આઈ કેન ડ્રિંક 200 બોટલ્સ ઓફ વોટર એટ અ ટાઈમ હું એક જ વખતમાં 200 બોટલ જેટલું પાણી પી શકું છું લાયન સેસ રિયલી રાયન કહે છે ખરેખર યુ મસ્ટ હેવ એ બિગ સ્ટમક તો તારું જે સ્ટમક એટલે કે જે તારું પેટ છે એ ખૂબ જ મોટું હશે કેમલ સેસ પ્રાઉડલી આમ ગર્વ અનુભવતો કહે છે યસ આઈ હેવ એ બિગ સ્ટમક મારું જે સ્ટમક જે છે એ ખૂબ જ મોટું છે આઈ કેન સ્ટોર વોટર ફોર એ વીક અને હું એક અઠવાડિયા સુધી પાણીનો સંગ્રહ કરી શકું છું આઈ કેન સ્ટોર ફૂડ ફોર 2 weeks ઇવન અને જે ફૂડ એટલે જે ખોરાક છે એને હું 2 અઠવાડિયા સુધી એનો સંગ્રહ કરી શકું છું લાયન્સ ઇઝ શોવિંગ લોટ ઓફ ઇન્ટરેસ્ટ હવે જે સિંહ છે એને ઇન્ટરેસ્ટ એટલે રસ જાગૃત થાય છે એટલા માટે એનો રસ ખૂબ જ રસ ધરાવે છે એટલે એને રસ ધરાવતો હોય એમ પૂછે છે ડુ યુ સ્ટોર ફૂડ ઇન યોર સ્ટમક શું તું આ જે ફૂડ એટલે જે ખોરાક છે એને તું તારા સ્ટમક એટલે પેટમાં તું એનો સ્ટોર એટલે સંગ્રહ કરે છે તો કેમલ સેસ નો આઈ ડોન્ટ કેમલ કહે છે ના હું નથી કરતો પેટમાં આઈ સ્ટોર ઇટ ઇન માય હમ્પ એ કહે છે કે હું છે ને એને મારું જે હમ્પ એટલે એને જે પેલું ખૂંદ ટાઈપ જે આવે છે ને ઊંટનો જે ભાગ છે બતાવું છું આજે ભાગ છે આ જે ભાગ છે ઊંટનો એને આપણે હમ કહીશું બરાબર છે આમ તો એને ઢેકો પણ કહે છે પરંતુ આપણે એને સીધી સાદી ભાષામાં આપણે ખૂંદ પણ કહીએ છીએ બરાબર તો આ જે ઊંટનો જે હમ્પ છે એ હમ્પમાં શું કરે છે એનો સંગ્રહ કરે છે આઈ સ્ટોર ઇટ ઇન માય હમ્પ કે જે મારી જે ખૂંદ છે એટલે જે ઢેકો છે એનો ઊંટનો એમાં એ સંગ્રહ કરે છે શાનો સંગ્રહ કરે છે તો ફૂડનો આઈ ઇટ એ લોટ ઓફ ફૂડ એટ વન ટાઈમ હું એક જ સમયમાં ઘણું બધું ખોરાક ખાઉં છું ધેન આઈ ડોન્ટ નીડ ટુ ઇટ ફોર એ ફોર્ટનાઇટ એટલે પખવાડિયા હું એક જ સમયમાં ઘણું બધું ભોજન કરી લઉં છું અને ત્યારબાદ મને પખવાડિયા સુધી મારે કંઈ ખાવાની જરૂરિયાત રહેતી નથી લાઇન સાઇઝ દેટ્સ ઇન્ટરેસ્ટિંગ તો ઘણું રસપ્રદ છે બટ વોટ ડુ યુ ઇટ પણ તું શું ખાય છે કેમલ સેઝ આઈ ઇટ લીવ્સ હું લીવ્સ એટલે કે પાના ખાઉં છું લાયન સેઝ બટ દેર આર નો ટ્રીઝ ઇન ડેઝર્ટ ઇન અ ડેઝર્ટ વોટ ડુ યુ ઇટ ધેર લાયન કહે છે પરંતુ ડેઝર્ટ એટલે કે રણમાં તો કોઈ વૃક્ષો જ હોતા નથી તો તું શું ખાતો હશે ત્યાં કેમલ સેઝ દેર આર થ્રોની બઝીઝ ઇન ધ ડેઝર્ટ થ્રોની એટલે કાંટાળી બઝીઝ એટલે જે ઝાડીઓ જે ઝાડ હોય છે વનસ્પતિ હોય છે એ આ જે રણ પ્રદેશ છે એમાં થ્રોની એટલે કે કાંટાવાળી જે ઝાડીઓ અથવા જે વનસ્પતિ હોય છે એને એ ખાય છે આ ઇટ થ્રોન્સ હું જે થ્રોન્સ એટલે જે કાંટા હોય છે તે ખાઉં છું ધ થ્રોન્સ ડોન્ટ પ્રિક માય થીક ટંગ અને જે થ્રોન્સ એટલે જે કાંટા છે જે થ્રોન્સ કાંટા છે બ્રિક એટલે ગૂંચાતા નથી અથવા કૂચતા નથી માય થીક ટંગ એટલે કે જીભ એની જે જાડી જે જીભ છે એને આ કાંટા પણ ગૂંચાતા નથી લાયન્સ ઇઝ હાઉ વન્ડરફુલ હાઉ એટલે કેવો ને વન્ડરફુલ અદ્ભુત કેવું અદ્ભુત છે એમ કેમલ સેઝ કિંગ ઓફ ધ ફોરેસ્ટ પ્લીઝ કમ વિથ મી ટુ ધ ડેઝર્ટ અને કેમલ કહે છે ઓ જંગલના રાજા મહેરબાની કરીને મારી સાથે ડેઝર્ટ એટલે કે રણમાં ચાલો લાયન સેઝ નો પ્લીઝ આઈ કાન્ટ વોક ઓન બર્નિંગ સેન્ડ આઈ કાન્ટ સ્ટોર ફૂડ એન્ડ વોટર એન્ડ આઈ કાન્ટ ઇટ થ્રોન્સ તો લાયન કહે છે ના
ના મહેરબાની કર, આઈ કાન્ટ વોક ઓન બર્નિંગ સેન્ડ. બર્નિંગ એટલે જે સળગતી જે સેન્ડ એટલે રેતી છે એના પર હું ચાલી શકતો નથી. આઈ કાન્ટ સ્ટોર ફૂડ એન્ડ વોટર, હું પાણી અને જે ખોરાક છે એનો સંગ્રહ કરી શકતો નથી. એન્ડ આઈ કાન્ટ ઈટ થ્રોન્સ, અને હું કાંટા, થ્રોન્સ એટલે કાંટા પણ ખાઈ શકતો નથી. ગુડ બાય એન્ડ ગુડ લક ઓ શીપ ઓફ ધ ડેઝર્ટ, ઓ રણના વાહન, તને ગુડ બાય, આવજો અને તારા માટે આ જે છે એ ગુડ લક, ગુડ લક એટલે કે તારા માટે આ શુભ નીવડે, રન એવું કહીને ત્યાંથી એ જાય છે. હવે આપણે એક્ટિવિટી બી જોઈએ, પુટ ધ મિસિંગ લેટર્સ. આમાં ખૂટતા જે અક્ષર છે આપણે લખવાના છે, તો અહીંયા જુઓ અમે ઓલરેડી લખી દીધા છે, તો અહીંયા જુઓ ત્રણ ડોટ આપ્યા છે અને પછી પી છે, તો એમાં આવશે એચ યુ એમ પી, હમ, બરાબર. એચ યુ એમ અને પી તો આપેલો છે, હમ. હમ એટલે કે ઊંટનો જે ટેકો છે તે, અથવા તો આપણે બીજા શબ્દમાં કહીએ તો ઊંટનો જે ખૂંદવાળો જે ભાગ છે તે, બરાબર છે. હમ્પ એટલે ટેકો અથવા તો ઊંટનો ખૂંદવાળો ભાગ. અને અહીંયા જુઓ સ્ટમક, તો અહીંયા જે એસ ટી ઓ પછી એમ આપેલો છે, પછી એની જોડે એસી, એસી લખવાનો છે, એચ આપેલો છે એટલે સ્ટમક, બરાબર. સ્ટમક એટલે એનું પેટ. અને નીચે છે એફ, પછી ડબલ ઈ લખવાના, એફ એફ છે પછી ડબલ ઈ અને ટી એટલે ફીટ, એટલે કે એના પગ. અને અહીંયા પી આર આઈ સી કે, પ્રિક એટલે કે ગોચાવું, બરાબર છે. અને એસ એન ડી સેન્ડ, સેન્ડ એટલે રીતિ. અને ટી એચ ઓ આર એન, થોન એટલે કે કાંટા, બરાબર છે. તો આ રીતના આપણે મિસિંગ લેટર અહીંયા લખવાના છે. હવે આપણે એક્ટિવિટી સી જોઈએ, વર્ક ઇન પેર્સ. ધ સેન્ટેન્સીસ ફ્રોમ ધ સ્ટોરી આર મિક્સ્ડ અપ બિલો, એટલે કે જે સ્ટોરી જે છે એમાંથી જે વાક્યો જે છે એમાં મિક્સ થઈ ગયેલા છે નીચે. રીડ ધેમ એન્ડ પ્લેસ ધેમ ઇન એપ્રોપ્રિએટ કોલમ્સ, એને વાંચવાના છે અને એને યોગ્ય અહીંયા જે કોલમ આપ્યા છે એમાં મૂકવાના છે. તો ચાલો આપણે એને જોઈએ. પેલું જે અહીંયા જો કેમલ આપ્યું છે અહીંયા બાજુ, અને આ બાજુ આપ્યું છે લાઈન, એટલે જે કેમલના જે વાક્ય છે કેમલમાં મૂકવાના છે, અને લાઈન વિશેના જે છે એ લાઈનમાં, જે મેં ઓલરેડી મૂકી દીધા છે. તો આપણે જોઈએ, જો પેલું છે સીપ ઓફ ધ ડેઝર્ટ, બરાબર છે. એ કોણ છે સીપ ઓફ ડેઝર્ટ, એટલે રણનું વાહન, તો કેમલ. તો અહીંયા આગળ આ જુઓ તમે, સીપ ઓફ ધ ડેઝર્ટ આપણે અહીંયા લખ્યું છે, લખેલું છે ઓલરેડી. બીજું છે થ્રોન્સ કેન નોટ પ્રિક ઇટ, જે થ્રોન્સ એટલે કે જે કાંટા છે, કેન નોટ પ્રિક ઇટ એટલે તેને કાંટા, પ્રિક એટલે ગોચાતા નથી. તો કોને નથી ગોચાતા, તો કેમલને. તો એ વાક્ય આપણે ક્યાં લખશું, કેમલના બોક્સમાં લખશું, બરાબર. હેઝ થીક પેડ્સ, એના પછી છે હેઝ થીક પેડ્સ, એટલે થીક એટલે જાડા, પેડ્સ એટલે જેને થીક્સ એટલે થીક એટલે જાડા, અને પેડ્સ એટલે ગાદી, અને જાડી ગાદી હોય છે, તો કોને હોય છે, કેમલને. તો અહીંયા આપણે લખ્યું છે હેઝ થીક પેડ્સ, ઓકે. પછી એના પછી છે નીડ્સ વોટર એવરી ડે, દરરોજ એને પાણીની જરૂરિયાત પડે છે, તો કોને જ પડે છે, તો લાયનને, બરાબર છે. જે લાયન છે એને આપણે અહીંયા લખ્યું છે નીડ્સ વોટર એવરી ડે. ત્યારબાદ છે જો કેન સ્ટોર વોટર ફોર ટુ વીક્સ, શું કરે છે, કેન સ્ટોર વોટર ફોર ટુ વીક્સ, એટલે કે બે અઠવાડિયા સુધી એ પાણીનો સંગ્રહ કરી શકે છે, તો કોણ કરી શકે છે, કેમલ. તો આપણે કેમલના સાઈડે લખીશું, કેન સ્ટોર વોટર ફોર ટુ વીક્સ, બે અઠવાડિયા સુધી પાણીનો સંગ્રહ કરી શકે છે. પછી જો એના પછી છે કેન નોટ, કેન નોટ ઈટ થ્રોની ફૂડ્સ, એટલે કે કાંટાળી જે કાંટાળું ભોજન છે એ ખાઈ શકતો નથી. તો ક્યાં આવશે લાઈનમાં, જો અહીંયા લખ્યું છે કેન નોટ ઈટ થ્રોની ફૂડ, બરાબર છે. ત્યારબાદ છે કેન રન, કેન રન 80 કિલોમીટર્સ એન અવર, એક કલાકમાં 80 કિલોમીટર દોડી શકે છે, તો કોનામાં આવશે લાઈનમાં, આપણે અહીંયા લખ્યું છે કેન રન 80 કિલોમીટર્સ એન અવર. ત્યારબાદ છે કિંગ ઓફ ધ ફોરેસ્ટ, બરાબર છે. કિંગ ઓફ ધ ફોરેસ્ટ આપણે અહીંયા ઓલરેડી લખેલું છે, કિંગ ઓફ ધ ફોરેસ્ટ, કિંગ ઓફ ધ ફોરેસ્ટ એટલે કે જંગલનો રાજા, લાયન, બરાબર. ત્યારબાદ જો ઓલ્સો હેઝ પેડ ઇન ફીટ,
અહીંયા છે ઓલ્સો હેઝ પેર્ડ ઇન ફીટ, એટલે પગમાં એને એને પણ ગાદી છે. કોને છે? તો લાયનને. તો અહીંયા આપણે લખ્યું છે જો ઓલ્સો હેઝ પેડ્સ ઇન ફીટ, બરાબર છે. હવે ત્યારબાદ જો ડઝ નોટ ઇટ એવરી ડે, અહીંયા આપ્યું છે ડઝ નોટ ઇટ એવરી ડે, બરાબર. તો એ ક્યાં આવશે? કેમલમાં આવશે. તો ડઝ નોટ ઇટ એવરી ડે એ આપણે કેમલમાં લખવાનું છે. તો આ રીતના આપણે અહીંયા આગળ જે વાક્ય છે એને યોગ્ય રીતના આ રીતના ગોઠવવાના છે, બરાબર છે. હવે નીચે આપ્યું છે જો આપણે લાઇનવાળા જે છે એ લાઇનમાં મૂક્યા, અને જે સોરી કેમલવાળા કેમલમાં મૂક્યા અને લાઇનવાળા જે છે એ લાઇનમાં મૂક્યા, એ રીતના આપણે આ બોક્સ ક્લિયર કર્યું છે. હવે જો ડી ઉપરના કોઠાનો ઉપયોગ કરી તમારા વિશે ઉદાહરણ પ્રમાણે વાક્ય બોલો, જેમ કે એક્ઝામ્પલ તરીકે છે આઈ એમ અ કેમલ અથવા તો લાઇન. તો આપણે અહીંયા કેમલ વિશે જોઈએ, તો આઈ એમ અ કેમલ, આઈ એમ અ શીપ ઓફ ધ ડેઝર્ટ, થ્રોન્સ કેન નોટ પ્રિક મી, આઈ હેવ થીક પેડ્સ, આઈ કેન સ્ટોર વોટર ફોર ટુ વીક્સ, આઈ ડુ નોટ ઇટ એવરી ડે, બરાબર છે. આ રીતના તમે બોલી શકો છો. એના લાઇનમાં તમે બોલો કે આઈ એમ અ લાયન, આઈ એમ ધ કિંગ ઓફ ધ ફોરેસ્ટ, આઈ કેન નોટ ઇટ થ્રોની ફૂડ, I have pads in feet, I need water every day, I can run 80 kilometers an hour, બરાબર છે. આ રીતના તમે માં વાક્યને બનાવી શકો છો. ઈ એક્ટિવિટી જોઈએ, રાઇટ એ પેરેગ્રાફ ઓન એ કેમલ ઓર અ લાયન. તો આપણે અહીંયા આગળ લાયન વિશે જોઈએ. ધ લાયન લીવ્સ ઇન એ ફોરેસ્ટ, જે સિંહ છે જંગલમાં રહે છે. ઇટ ઇઝ કોલ્ડ ધ કિંગ ઓફ ધ ફોરેસ્ટ, તેને આપણે જંગલનો રાજા પણ કહીએ છીએ. ધ લાયન હેઝ પેડેડ ફીટ, એને જે સિંહ છે એને એના જે ફીટ એટલે પગ જે છે પેડેડ એટલે ગાદીવાળા છે. સો થ્રોન્સ ડુ નોટ પ્રિક ધેમ, તેથી તેને પગમાં કાંટા વાગતા નથી. ઇટ કેન રન 80 કિલોમીટર્સ એન અવર ઇન ધ ફોરેસ્ટ, તે જંગલમાં 80 કિલોમીટરની ઝડપે દોડી શકે છે. ધ લાયન નીડ્સ ફૂડ એન્ડ વોટર એવરી ડે, જે લાયન એટલે સિંહ છે અને દરરોજે ખોરાક અને પાણી જોઈએ છે. વર્ક ઇન પેર્સ, આન્સર ધ ક્વેશ્ચન વિથ યસ ઓર નો. આપણે અહીંયા જોડીમાં કામ કરીને અહીંયા આપણે જવાબ લખવાના છે યસ અથવા તો નોમાં, બરાબર છે. તો આપણે અહીંયા જોઈએ, પહેલું આપ્યું છે તમને કે કેન ધ કેમલ સ્ટોર ફૂડ ઇન ઇટ સ્ટમક, શું જે કેમલ છે ઊંટ છે એનો ખોરાક એના જે સ્ટમક એટલે કે પેટમાં સંગ્રહ કરે છે. તો આપણે જોયું હતું કે એનો જે ખોરાક છે એ પેટમાં સંગ્રહ કરતો નથી, તો આપણે અહીંયા શું લખશું? નો લખીશું, બરાબર છે. ઓકે, ત્યારબાદ એના પછીનું બીજું વાક્ય આપણે જોઈએ કે કેન ધ કેમલ વોક ઇઝીલી ઓન ધ હોટ સેન્ડ, શું જે કેમલ છે એ ગરમ રેતી પર સહેલાઈથી ચાલી શકે છે. તો હા, તે ચાલી શકે છે, એ તો એની વિશેષતા છે, એટલે આપણે અહીંયા શું લખશું? યસ, બરાબર છે. ત્યારબાદ આપણે ત્રીજું જોઈએ, આર ધેર થ્રોની બઝીઝ ઇન ધ ડેઝર્ટ, શું રણમાં કાંટાળી વનસ્પતિ અથવા ઝાડીઓ હોય છે અથવા ઝાડ હોય છે. તો યસ, ત્યાં શું આવશે? યસ આવશે, બરાબર. અને ચોથું છે કે કેન ધ લાયન ડ્રિંક 200 બોટલ્સ ઓફ વોટર એટ અ ટાઈમ, શું જે સી છે એ 200 જેટલી પાણીની બોટલ એક જ સમયમાં પી શકે છે. તો નો, એમાં શું આવશે? આપણે નો લખવાનું છે. લાયન નથી પી શકતો, પરંતુ કોણ પી શકે છે? કેમલ પી શકે છે, બરાબર. ત્યારબાદ એના પછીનું છે પાંચમું, ઇઝ લાયન રેડી ટુ ગો વિથ ધ કેમલ, શું લાયન કેમલ સાથે જવા માટે તૈયાર થાય છે? તો નો, એ જે લાયન છે એ કેમલ સાથે જવા તૈયાર થતો નથી. ત્યારબાદ જોઈએ આન્સર ધીસ, હવે આપણે એક્ટિવિટી જી જોઈએ, આન્સર ધીસ ક્વેશ્ચન્સ ઇન વન ઓર ટુ વર્ડ્સ. અહીંયા જે ક્વેશ્ચન પ્રશ્ન આપ્યા છે એના બે એક અથવા બે શબ્દમાં જવાબ લખવાના છે આપણે.
તો અહીંયા આગળ જુઓ, પહેલો પ્રશ્ન છે કે હુ કેન ઈટ એ લોટ ઓફ ફૂડ એટ અ ટાઈમ, એક જ સમયે વધારે ભોજન કોણ કરી શકે છે? તો આપણે જાણીએ છીએ કે એનો જવાબ આવશે કેમલ. શું આવશે એમાં? કેમલ. ઓકે, કેમલ એક વખત ભોજન કરે છે, પછી એને 15 દિવસ સુધી ભોજન નહીં મળતો, ચાલી શકે એટલે પખવાડે સુધી ભોજન નહીં મળતો, ચાલી જશે બરાબર. વોટ કેન નોટ હર્ટ ધ કેમલ્સ ફીટ, જે કેમલ છે એના ફીટ એટલે પગને કોણ હર્ટ એટલે નુકસાન કરી શકતું નથી? તો આ પાઠમાં આપણે જોયું હતું, તો હોટ સન આપણે અહીંયા શું લખશું? હોટ સન એટલે કે ગરમ સૂરજ જે છે એના પગને નુકસાન કરી શકતા નથી. ત્રીજું છે હુ કેન રન ફાસ્ટ ઇન એ ડેઝર્ટ, રનમાં કોણ ઝડપથી ચાલી શકે છે? હુ કેન રન ફાસ્ટ ઇન અ ડેઝર્ટ એટલે કે કોણ ઝડપથી દોડી શકે છે, તો ઝડપથી કોણ દોડી શકે છે? તો કેમલ આવશે. શું આવશે? કેમલ. ત્યારબાદ છે હુ કેનોટ ડિસ્ટર્બ ધ કેમલ, તો કેમલને કોણ ડિસ્ટર્બ નથી કરી શકતું, પરેશાન કરી શકતું નથી? તો થોર્ન્સ, થોર્ન્સ બરાબર એટલે કે જે કાંટા છે તે. ત્યારબાદ હોટ સેન્ડ, હોટ સેન્ડ ઓકે એટલે કે કાંટા અને જે ગરમ રેતી છે એ એને ડિસ્ટર્બ કરી શકતા નથી. ત્યારબાદ પાંચમું છે વેર કેન ધ કેમલ સ્ટોર વોટર, કે ઊંટ છે એ પાણીનો સંગ્રહ ક્યાં કરે છે? તો એનો જવાબ આપણે લખવાનો છે સ્ટમક. ક્યાં કરે છે? સ્ટમકમાં. ક્યાં કરે છે? સ્ટમક ઓકે એટલે કે એનું જે પેટ છે એ પેટમાં એનો પાણીનો સંગ્રહ કરે છે. તો આ રીતના આપણે એના જવાબ લખવાના છે.